નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું. દમણમાં દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દમણમાં ભારે વરસાદી માહોલ જામ્યો. વાપી ચાર રસ્તા પર આવેલ શોપિંગ મોલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ. હવે સમાચાર વિગતવાર જોઈએ. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ત્યારે દમણના કચ્છી ગામ સોમનાથ રોડ પર મસમોટા ખાડા પડી જતા અનેક વખત અકસ્માતો સર્જાય છે. જોકે આવા માહોલમાં ખાડામાં પટકાઈ અને એક મોટી ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્ય મુજબ રોડ પર અસંખ્ય ખાડા પડ્યા છે. આથી ટ્રક ચાલક ધીમે ધીમે ખાડાથી બચાવી ટ્રક ચલાવી રહ્યો હતો. તેમ છતાં મોટા ખાડામાં ટ્રકનું ટાયર પટકાતા ટ્રક રોડની સાઈડમાં જ પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. તવના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત આવી જ થઈ ગઈ છે. રસ્તાઓનો મોટા પાયે ધોવાણ થતા ખાડાઓના કારણે આવી રીતે એક વખત અકસ્માતો સર્જાય છે. ત્યારે પ્રદેશમાં રસ્તાઓની હાલત સુધરે તે જરૂરી બન્યું છે. દમણના દરિયામાં તોફાની બે માળ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે. આજે દમણમાં દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયાના પાણીએ વટાવ્યો કિનારો. દમણના નમોપત પર પાણી ફરી વળ્યા. જીવને જોખમમાં મૂકી દરિયાના ઉછળતા મોજા નજીક મસ્તી કરતા લોકો કેમેરામાં કેદ. દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ છે. તે છતાં પ્રશાસનનો આદેશનો અનાદર કરી કરતા લોકો કેમેરામાં કેદ થયા છે. દિલના ધબકારા ચૂકી જાય તેવા દ્રશ્યો. દરિયામાં ઉછળ્યા રાક્ષસી મોજા. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં ભારે વરસાદી માહોલ જામ્યો. વાપી ચાર રસ્તા પર આવેલ શોપિંગ મોલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યના પડોશમાં આવેલ દમણમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દમણનો દરિયો ગાંડોતૂર બન્યો છે. આજે દરિયામાં બીજની મોટી ભરતી હતી. ભરતીના વખતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા.
દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા. ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નાની દમણના દેવકા બીચ પર પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. તેમ છતાં કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછામાં દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા. આજે દરિયામાં મોજાઓના કારણે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામી છે. મેઘરાજા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યા છે. એવા સમયે જિલ્લાનો દરિયો પણ તોફાની બની રહ્યો છે. છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા. આજે સતત બીજના દિવસે દરિયામાં મોટી ભરતીના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. આથી દરિયા કિનારે આવેલ દાંતી ગામના દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા હતા. દર વર્ષે ચોમાસાના આ સમયગાળા દરમિયાન મોટી ભરતી આવી છે. વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે મોટી ભરતીનો સમય હતો. આથી કેટલાક વિસ્તારોમાં દરિયાના પાણી કિનારે વટાવ્યો હતો, જેમાં સૌથી વધુ અસર વલસાડનું દાંતી ગામ જોવા મળી હતી. આ દરિયામાં પ્રચંડ મોજા ઉછળ્યા હતા અને દરિયા દેવનું રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યા હતા. દરિયામાં તોફાનના કારણે દરિયા કિનારાના કેટલાક ઘરોમાં છતના પતરા ઉડ્યા હતા. આ રીતે દર વર્ષે દરિયામાં મોટી ભરતીના વખતે દરિયો હદ વટાવી રહ્યો હોવાથી ગામ લોકોમાં પણ ચિંતાનો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે આવેલ અદાતી ગામના કિનારામાં કેટલીક જગ્યાએ પ્રોટેક્શન વોલમાં ભંગાણ પડ્યું છે, તો કેટલાક વિસ્તારમાં પ્રોટેક્શન વોલનો અભાવથી દરિયાના પાણી ગામમાં ઘૂસે છે અને લોકો માટે મોટી મુશ્કેલી સર્જાય છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વાપી ચાર રસ્તા પર આવેલ શોપિંગ મોલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ. Thank you.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વાપી ચાર રસ્તા પર આવેલ શોપિંગ મોલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ. લાખોનો માલ સામાન બળીને રાખ થઈ ગયો. વાપી ચાર રસ્તાની બાજુમાં આવેલ શોપિંગ મોલમાં સૂર્યા કેબલ ની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ અંગે શોપિંગના ચોકીદારને જાણ થતા તેને દુકાન માલિકને ફોન કરીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓને પૂછતા આજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે દુકાન ઇલેક્ટ્રોનિક વસ્તુઓની હતી. સળગતા કેબલમાંથી નીકળતા ધુમાડાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે દુકાન માલિકને પૂછવામાં આવ્યું કે કેટલું નુકસાન થયું છે તો દુકાન માલિકે જણાવ્યું હતું કે નુકસાન હજુ જાણી શકાયું નથી, લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું. દમણમાં દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દમણમાં ભારે વરસાદી માહોલ જામ્યો. વાપી ચાર રસ્તા પર આવેલ શોપિંગ મોલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.